હા બોલ શું થયું બધું બરાબર તો છે ને ના મને હમણાં જ ફોન આવ્યો તો કે મારે અમદાવાદની કસ્તુરબા હોસ્પિટલમાં નહીં પણ ભુજની કસ્તુરબા હોસ્પિટલમાં રિપોર્ટ કરવાનો છે ભુજ હા આશકા મને કાંઈ સમજાતું નથી આવી ગડબડ કેવી રીતે થઈ ગઈ પણ તને ખાતરી છે કે એ લોકોએ તને ભુજ કહ્યું છે અને હા આશકા હા મેં બરાબર રિકન્ફર્મ કર્યું છે એનીવે આ તો મન પીછે ના તું એટલે ચાલ આશકા હવે હું તને પાછો કાલે ફોન કરીશ આવતા અઠવાડિયે મારી ડ્યુટી જોઈન કરવાની છે બાય ઓ આઈ ગોટ ઇટ પાપા ડોક્ટર અર્ણવની ટ્રાન્સફર ભુજમાં તમે જ કરાવી છે ટ્રાન્સફર નહીં આશકા બેટા અને બંધબેસતી ગોઠવણ કહેવાય વિશ્વનાથ વિરાણીની ગોઠવણ અમારી ગોઠવણ શું કામ કારણ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે મને મારા સવાલનો જવાબ જોઈએ છે અમે કોઈને જવાબ આપવા માટે બંધાયેલા નથી તમે મને સવાલનો જવાબ આપવા બંધાયેલા છો કારણ કે આ મારી અને ડોક્ટર અર્ણવની જિંદગીનો પ્રશ્ન છે અમારા ભવિષ્યનો સવાલ છે તમારા એ નક્કી કરેલા ભવિષ્ય પર વિશ્વનાથ વિરાણીએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે અલ્પ વિરામ મૂકવાનો પણ તમને કોઈ અધિકાર નથી છે અધિકાર અમને અમારા હિત માટે જે યોગ્ય લાગે એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને અમારા અધિકાર અમારી એ સત્તાને લલકારનારને માફ નથી કરતા અમે 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 શેનું અભિમાન છે તમને જ્યારે જોઈએ ત્યારે અમે 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 આ કોણ છે અમે પપ્પા અમે એટલે વિશ્વનાથ વિરાણી સ્વયં પોતે જેનો ગગન કરતા પણ વિશાળ અજોડ અનંત અસાધારણ હમ સોખોલ્ડ અહંકાર આજે ખુદના જ વંશજ અમારી પાસેથી અમારી ઓળખ માંગી રહ્યા છે સરસ ગમ્યો અમને અને રહી વાત અધિકારની તો અમને તમારા ઉપર સંપૂર્ણ અધિકાર છે અને ચોક્કસ છે કારણ કે તમારું ભલું બુરું સમજનારા અમે તમારા જન્મદાતા છે જન્મદાતા કાશ પપ્પા કાશ તમે અમારા ખરેખરા જન્મદાતા હોત અને અમારું ભલું બુરું સમજતા હોત પણ નહીં તમે તો માત્ર તમારો જ વિચાર કરનારા એક સ્વાર્થી અભિમાની અને નરિયા વેપારી છો જે પોતાના માટે જીવે છે અને એક એક ડગલું પણ ભરે છે તો પોતાના હિત માટે જ અને તમે અમને જન્મ પણ આપ્યો છે તો ભવિષ્યના થનાર કોઈ નફા માટે જ તમારી આવી ત્રાલથી ડરી જઈએ એવા નાના કિકલા નથી મોટા થઈ ગયા છીએ હવે અત્યાર સુધી અમારી લાગણીઓ સાથે ખૂબ રમતા આવ્યા પણ હવે નહીં આશકા તું શું બોલી રહી છે ભાન છે તને હા મમ્મી મને પૂરું ભાન છે નથી તો આ પપ્પાને એમણે અમને કઠપૂતળીની જેમ હંમેશા નચાવ્યા તોરી સંચારે કરે અને અમે એ પ્રમાણે નાચતા રહીએ આ ઘર અમારું છે વિશ્વનાથ વિરાણીનું અહીંયા એ જ થશે જે અમે ચાહીએ છે અમે ઈચ્છીએ છીએ જે કોઈને અમારા નિયમો માન્ય ન હોય એમના માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે ઠીક છે જો તમારો આ જ નિર્ણય હોય તો હું આજે જ આ ઘર છોડી દઈશ આવી પોકળ ધમકી અમે ભૂતકાળમાં પણ સાંભળી ચૂક્યા છીએ કોઈ બીજા ન મોડે એ બીજું કોઈ નહીં પણ તમારો દીકરો છે પણ અફસોસ કે એ વખતે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ નહીં તો એક સ્ત્રીનો માના માતૃત્વનો સહારો શું કામ લો છો મરજ છો તો સામી છાતીએ લડો મધુરિકા જે કોઈને અમારું ઘર છોડીને જવું હોય તેને જવા દેજો અને ખબરદાર જો કોઈને રોકવાના પ્રયત્ન કર્યા છે તો અમારું મરેલું મોઢું જોશો એક વાર મેં કહી દીધું એટલે કહી દીધું અમને કોઈની મદદની જરૂર નથી સ્ટીલ આઈ એમ કેપેબલ ઇનફ ટુ મેનેજ માય સેલ્ફ ઉપેન્દ્રભાઈ આ વિશ્વનાથ વિરાણીની
કેસ રિપોર્ટ ફાઇલ છે. સોરી મામા. તમે બંને હવે મોટા થયા છો. તમે જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ હશે. ગૌરવ, ઘર છોડી જવા માંગો છો એવી ભૂલ ના કરતા, તમને હા જોડું છું. એ વાતો કાકા, હવે અમને લાગે છે કે આ ઘર સાથે અમારા અંજળ પાણી પૂરા થઈ ગયા છે અને વધારે સમય બગાડવા કરતા એની પાસે નથી. અંજનભાઈ તો તારા પપ્પાના પૂરા થયા છે. પપ્પાભાઈ, આ શું બોલો છો તમે? ભાભી, વિશ્વ દુનિયા છોડીને જવાનો છે. વધારેમાં વધારે 6 મહિના છે એની પાસે. બ્લડ કેન્સર છે, આખરી તબક્કાનું છે. હમણાં જ ડોક્ટર દોશીએ મને આપ્યા છે. પપ્પા, પપ્પા આ વિશે જાણે છે. તેની સાથે નાનપણથી સતત રહેતો આવ્યો છું. આવર્તનની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છું. એ ઘડીઓ આ રિપોર્ટમાં લખાઈ ચૂકી છે. આપણને કોઈ નહીં રોકી શકે. હું ન તો કહું કે આ હિટલર શાહી વધારે નહીં ચાલે. તને ખબર છે, ભગવાને આપણો માર્ગ મોકળો કરી આપ્યો છે. બસ 6 મહિના પછી આપણે બંને લગ્ન કરવા માટે છૂટા. મમ્મી, આ તો કાલિંદીનો ફોન હતો, એને થોડી નોટ્સ જોઈતી હતી એટલા માટે. શરમ આવે છે મને મારી કોખે તારા જેવો દીકરો જન્મ્યો. ખરેખર નિમ્ન કક્ષાના વિચારો થઈ ગયા છે તારા. તારા પપ્પા માટે આવું બોલતા પહેલા મારો વિચાર ન કર્યો તે? મારું શું થશે? તારા બાપને કેન્સર છે એ સાંભળવા માટે તું અહીં રોકાયો હતો? નીકળી જા ત્યારે, નીકળ. તું અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. નીકળ, તું નીકળ. માત્ર 6 જ મહિનાનો સાથ છે.
લગ્ન વખતે સૌએ મને આશીર્વાદ આપ્યા હતા, અખંડ સૌભાગ્યવતી. જો એ બધાએ મારા સૌભાગ્યને અખંડ રાખવાનો આશીર્વાદ આપ્યા હોય તો એ ખંડિત કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? જવાબ આપો, એ ખંડિત કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? બહુ તકલીફ આપું છું તમને. આભા પરીક્ષામાં નાપાસ થઈ તમારા ડરને કારણે જતી રહી, હું એને રોકી ન શકી. આશકા અને ગૌરવ તમારા સ્વભાવને કારણે ઘર છોડીને જવા માંગતા હતા, હું એમને પણ નહોતી રોકવા માંગતી. કારણ જાણો છો તમે? તમારો સાથ હતો મારી સાથે અને હવે મને છોડીને જવા માંગો છો? તમે ગમે એટલા કઠોર બનો, હું સહન કરી લઈશ, પણ મને મૂકીને ના, હું કોઈ ફરિયાદ નહીં કરું તમને, કોઈ ફરિયાદ નહીં કરું તમને, કોઈ ફરિયાદ નહીં કરું. ચોરી શેઠના સાડાએ કરી, નામ એને મારું આપ્યું પોલીસમાં. પોલીસ મારી પાસે આવી તો જે સાચી હકીકતી મેં એમને જણાવી દીધી એ પકડાયો, અને શેઠિયાએ ગુસ્સામાં આવીને લોકોની વચ્ચે મારું અપમાન કર્યું, બે કોડીનો કરી નાખ્યો. આજે મને કાઢી મૂકે મને નોકરીમાંથી. રાત દિવસ મહેનત કરી આ માણસ માટે મેં રાત દિવસ મધુ પોતાની જાતને બાદશાહ સમજે છે, ગુલામ છું એનો. આટલી મહેનત જો મેં આપણા માટે કરી હોત ને તો લાખોપતિ થઈ ગયો હોત. પણ હવે એને બતાવી દઈશ બધું, હું પણ એને બતાવી દઈશ કે એકડાની પાછળ હું પણ કેટલા મીંડા લગાડી શકું છું. મધુ, તું જો મને સાથ આપીશ ને તો આજે તારી સામે આ ડાયરીમાં લખું છું, 30 જૂન 1983 આવનારા દશકામાં હું પણ લાખો કરોડો અબજો કમાઈને બતાવીશ. તારા વિશ્વને ત્યારે લોકો વિશ્વનાથ તરીકે ઓળખશે, વિશ્વનાથ વિરાણી. શાંતિ રાખો નાથ, મને વિશ્વાસ છે તમારા પર, પણ એ પહેલા આ ગજરો મને પહેરાવી દો ને રોજની જેમ. આપણે રોજની જેમ પ્રાર્થના કરી લઈએ. કરી લઈએ. પપ્પા, આખી રાત આંસુ કોના માટે સાર્યા છે? તમારા ભૂતપૂર્વ પ્રેમી માટે. પપ્પા, એવું નથી પપ્પા, તમને જાણીએ છીએ, સમય નથી અમારી પાસે, ખૂબ ઉતાવળ છે અમને, વધારેમાં વધારે 6 મહિના. નહીં પપ્પા, નહીં નહીં. આશકાબેન, ગામની આપણી હોસ્પિટલ પૂરી થવાની અણી પર છે, તમારે તમારું ભણતર પતાવીને તરત ત્યાં પહોંચવાનું છે, લોકોની સેવા કરવા વિનામૂલ્યે. ત્યાં અમારા બા, તમારા દાદી ઈલાજના અભાવે વર્ષો પહેલા ગુજરી ગયા. હવે એ પંથકમાં ગરીબીને કારણે બીજું કોઈ એનો ભોગ ના બને જોવાની જવાબદારી તમારી છે આશકાબેન.
હવે સમજાવું તમને આશકાબેન કે અમે તમારા હાથોમાં રંગોની પીછીની જગ્યાએ ઇન્જેક્શન કેમ પકડાવ્યું, તમને ચિત્રકાર કેમ નહીં થવા દીધા, ગૌરવને પણ સમજાવવાનો છે તમારે, મોટા છો તમે એનાથી, કરોડોનું સામ્રાજ્ય ફેલાયેલું છે આપણું, ખૂબ જહેમતથી મહેનતથી કર્યું છે, એ સંભાળવા માટે હાથમાં ક્રિકેટનું બેટ નહીં પણ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી અને કાયદાની આટીકૂટી સમજવાની ત્રેવડ હોવી જ જોઈએ, એ જ કારણસર એમના માટે લો કોલેજ MBAની જીત હતી અમારી. રહી વાત આપણી, તો એમને હું કંપની સેક્રેટરી બનાવવા માંગતો હતો જેથી એ ગૌરવભાઈને મદદ કરી શકે, પણ એ પહેલા જ Anyway, I'm getting late. પાજી ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. અરે પાજી વળી પાછું આ હું કોઈ નવો ધંધો શરૂ કર્યો કે હું? તારામાં રહેલો નેતા ક્યાં ગયો? ગુજરી ગયો. ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. કરશે કરશે, પણ શેનો નવો ધંધો શરૂ કર્યો? રૂપિયામાં દૂધી હલવો. હો હોય, આ મોંઘવારીના જમાનામાં 1 રૂપિયામાં દૂધી હલવો? હા, લાવો રૂપિયો આપો. હા આપું, આપ ભાઈ હમણાં આપું. આલે હવે આ દૂધીને ધક્કો મારો, હલીને રૂપિયામાં દૂધી હલવો. મારા હળા તને તો કોઈ ન પોચે હો માલિક.